કપરાડા ખાતે ભાજપ દ્વારા નરેન્દ્ર મોદી સરકારના 7 વર્ષ પૂરા થતા સેવાહી સંગઠનના કાર્યક્રમ અંતર્ગત રક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં વલસાડ જિલ્લા ભાજપ પ્રમુખ હેમંત કંસારા તેમજ કપરાડા તાલુકાના સહપ્રભારી રાજનભાઈ રાઠોડ તથા ધારાસભ્ય જીતુભાઈ ચૌધરી સહિતના ભાજપ સંગઠનના હોદ્દેદારોએ ઉપસ્થિત રહી રક્તદાતાઓનો ઉત્સાહ વધાર્યો હતો. ભારતીય જનતા પાર્ટીના 7 વર્ષ પૂર્ણ થયા તેના અનુસંધાને સેવાહી સંગઠન સમગ્ર ભારત દેશની અંદર દરેક જગ્યાએ અલગ અલગ પ્રકારના કાર્યક્રમ સંસ્થાઓ પણ સંગઠનની સંખ્યા ત્યારે આજે કપરાડા મંડળની અંદર કપરાડા તાલુકા પંચાયત કપરાડા ભારતીય જનતા પાર્ટી મંડળ યુવા મોરચા દરેક સંગઠન તાલુકા પંચાયત જિલ્લા પંચાયત સંગઠન સહિત બધા જ પદાધિકારીઓ સાથે મને વલસાડ જિલ્લા ભારતીય જનતા પાર્ટીના અધ્યક્ષભાઈ ગોરભાઈ કંસારા કપરાડા તાલુકાના પ્રભારી સભ્ય પ્રાંત અને બધા જ આગેવાનોની હાજરીમાં આજે કપરાડામાં આમ તો કપરાડા વિસ્તારમાં બ્લડ ડોનેશન કેમ્પ કરવું ખૂબ અઘરું છે એમ વેક્સિન અસર કરવા માટે અઘરું થાય એ પ્રમાણે બ્લડ ડોનેશન પણ અઘરું છે છતાં પણ આજે મેં કપરાડા મુકામે કપરાડા સાંસ્કૃતિક વનવાસની શરૂઆત કરી છે અને આવતા દિવસોમાં મારા કપરાડા વિધાનસભાને કપરાડા તાલુકાના દરેક નાગરિકને દરેક મારા મહેમાન મિત્રોને હું વિનંતી કરવા માગું છું અને એમને સંદેશો આપવા માગું છું કે બ્લડ આપણા વિસ્તારની અંદર જ્યારે જ્યારે હોસ્પિટલમાં જરૂર પડે છે ત્યારે આપણા વિસ્તારના લોકોની પણ સૌથી વધારે છે ત્યારે સમગ્ર કપરાડા તાલુકાના બધા જ નવજન મિત્રોને વિનંતી કરવા માગું કે દરેક વ્યક્તિ બ્લડ ડોનેશનમાં ભાગ લે અને બ્લડ ડોનેશન કરે કે જેથી આપણે કોઈને આપણે જિંદગી બચાવી શકીએ ત્યારે આજના સેવાહી સંગઠન કાર્યક્રમમાં ઉપસ્થિત જેટલા પણ બ્લડ ડોનેશન કરનાર અને અમારી ગીફ્ટ બ્લડ ડોનેશન કરનાર